નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજ. સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા 17 મદ્રેસામાં તપાસ કરવામાં આવી. પાટડીમાં સૌથી વધુ 13 મદ્રેસામાં તપાસ હાથ ધરાઈ. 50થી વધુ બીઆરસી અને સીઆરસી સહિતની ટીમોએ સર્વે હાથ ધર્યો. તપાસમાં અભ્યાસનો સમય, મદ્રેસાનું નામ, પગાર ચૂકવવાનો સ્ત્રોત અને સંચાલન કરનારનું નામ, બાળકોની ઉંમર સહિતની તપાસ હાથ ધરવામાં આવી. 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ ટ્રાયલનો સમય વધારવા માટે રજૂઆત કરાઈ. 3 દિવસના બદલે 6 દિવસ કરવા માટે માંગણી કરાઈ. સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે. સુરેન્દ્રનગરમાં વિરોધ બાદ સ્માર્ટ મીટરની યોજના મોકૂફ રાખવામાં આવી. 1500 ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વિરોધ થતાં નિર્ણય લેવામાં આવ્યો. નવા મીટરમાં 4 ગણું બિલ આવતું હોવાની ફરિયાદ કરાઈ. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર. સુરતમાં આવકના દાખલા માટે વધારાનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે. પૂણા વિસ્તારમાં વધારાનું જનસુવિધા કેન્દ્ર પણ શરૂ કરાશે. સવારે 7 થી રાતના 12 વાગ્યા સુધી કેન્દ્ર શરૂ રહેશે. દાખલા માટે સામાન્ય કરતા 3 ગણી હશે. અમદાવાદમાં એએમસીની ગંભીર બેદરકારીથી શહેરીજનોને હાલાકી. ડ્રેનેજ કનેક્શનની અધૂરી કામગીરીને લઈ રોડ તોડ્યો. માણેકબાગમાં નવા બનેલા રોડને તોડતા પ્રજામાં રોષ. ખેડામાં વડતાલની 300 વીઘા જમીન વિવાદમાં આવી. જમીનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર, તબદીલી ન કરવા માટે હુકમ. આખરે નિકાલ ન થાય ત્યાં સુધી જિલ્લા કલેક્ટરે સ્ટે મૂક્યો. વડતાલમાં સરકારી જમીનનો દસ્તાવેજ થયા બાદ વિવાદ સર્જાયો. ભૂગર્ભ ગટર અને પંપિંગ સ્ટેશન માટે જમીન સંપાદન થઈ હતી. અધિકારીઓની મિલીભગતથી જમીન હડપ્યાનો સરપંચનો આક્ષેપ. વધુ આકરો બન્યો હીટવેવનો કહેર. રાજ્યમાં હજી પણ 6 દિવસ ગરમીથી નહીં મળે રાહત. બનાસકાંઠામાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું. અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર. કચ્છમાં 44.1 ડિગ્રી તાપમાન, જામનગરમાં 44.5, અમદાવાદ અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 43.2 ડિગ્રી અને આણંદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી. અરવલ્લીના મેઘરજના રામગઢી ભૂતિયાકુડી વિસ્તારમાં પાણીનો પોકાર. મહિલાઓ 1 કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી લાવવા માટે મજબૂર થયા. સુરત શહેરમાં ભરઉનાળે પાણીની પારાયણ. ઉના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા. તો પંચમહાલમાં ભરઉનાળે પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ. વીજ સબ સ્ટેશન પાછળ પાઇપલાઇનના વાલમાંથી પાણીના ફુવારા છૂટ્યા. તંત્રએ ગંભીરતાને ધ્યાનમાં લઈને વાલમાંથી પાણીનો વેડફાટ થતો અટકાવ્યો. તો સાબરકાંઠામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ. જિલ્લામાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર. રાજ્યમાં સૌથી વધુ તાપમાન હિંમતનગરમાં નોંધાયું. ગુજરાતના 18થી વધુ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો કહેર. ગરમીથી બચવા માટે લોકોએ વોટરપાર્કમાં મજા માણી. સુરેન્દ્રનગરમાં વોટરપાર્કમાં નાના બાળકોથી લઈને સૌ કોઈ ઉમટ્યા. કાળઝાળ ગરમીમાં વોટરપાર્કમાં વિવિધ રાઇડ્સની મજા માણી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરી. તેમણે કહ્યું કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય. પછી 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં પણ વધઘટ થશે. વધુમાં આગાહી કરતા તેમણે કહ્યું કે 28 મેના રોજ ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. મેના અંત અને જૂનની શરૂઆત અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા. 17 થી 24 જૂનના રોજ ભારે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ વખતે રાજ્યમાં 106% વરસાદની શક્યતા. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ઝાલોદમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. વાવાઝોડાના કારણે મંદિરમાં વૃક્ષ પણ ધરાશયી થયા.
बनासकांठा जिल्लामां पाक नुकसान की भीति लुणाल गामे विधानसभा अध्यक्ष शंकर चौधरीए खेतर में समीक्षा करी बाजरीना पाक में कातरा नामनी जीवातनो उत्पात खेडूतो चिंतित थया। अमरेली जिल्लामां कमोसमी वरसादनो कहर धारीना डांगवदरमां भारे पवन साथे वरसाद वरस्यो खेतरोना तैयार पाकने नुकसान थयुं बाजरी तल अने डुंगळीना पाकोमां जमीन दोष थया। ખેતરમાં પાકને ભારે નુકસાની પહોંચી રહી છે। ખેડૂતોના પાકને પણ ભારે નુકસાની, કેરીઓ પણ ખરી પડતા ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો। ડાંગાવદરમાં કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશે થયા, આંબાના ઝાડ પરથી કેરી પણ ખરી પડી। પંચમહાલના કોકળપુરામાં ખેડૂતની હત્યાનો મુદ્દો, 48 કલાક બાદ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર, અન્ય બે આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર, ઝડપાયેલા બે આરોપીમાંથી એક સગીર બહેન। સાવલીમાં આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે। ચકડોળમાં લોખંડના પતરા ઉખડી ગયા, સંચાલકે તાત્કાલિક મેળો બંધ કરાવ્યો, કોઈ જાનહાનિ નહીં। ઉનાના રહેણાંક વિસ્તારમાં દીપડાની દહેશત, ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડા નજરે પડ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ, ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરાઈ। આવતીકાલે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે। મહારાષ્ટ્રની 13, યુપીની 14, બંગાળની 7, બિહારની 5 બેઠકો પર થશે મતદાન। અમેઠી અને રાયબરેલીમાં પણ આવતીકાલે મતદાન થશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આપ નેતાઓ સાથે ભાજપ કાર્યાલય જશે। કેજરીવાલે ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવાની જાહેરાત કરી, આપ નેતાઓ 12 વાગે ભાજપ કાર્યાલય પર પહોંચશે, જેને લઈ ભાજપ કાર્યાલયની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી। ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવો, 6 મહિનાની અંદર પીઓકે ભારતનું હશે। જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ભાજપના નેતાની હત્યા કરી, ભાજપ નેતા અને હીરાપુરના પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર આંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં રાજસ્થાનના પર્યટક દંપતીને આતંકીઓએ ગોળી મારી, આતંકીઓએ પહેલગામમાં ટુરિસ્ટ કેમ્પને નિશાન બનાવી જયપુરના પ્રવાસી દંપતી પર ફાયરિંગ કર્યું। અમદાવાદથી ચારધામની પરિક્રમા માટે ગયેલા શ્રદ્ધાળુઓનો વીડિયો વાયરલ થયો છે। કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, કલાકો સુધી શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, તેમણે કહ્યું કે મને આરતીમાં ભાગ લેવાની પણ તક મળી। સ્વાતિ માલીવાલ કેસમાં પોલીસ એક્શનમાં આવી છે। દિલ્હી પોલીસે સીએમ આવાસથી વિભવ કુમારની અટકાયત કરી, સ્વાતિ માલીવાલનો વિભવ પર મારપીટનો આક્ષેપ। સ્વાતિ માલીવાલના કેસમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે। વીડિયોમાં સીએમ નિવાસથી મહિલા સિક્યોરિટી ગાર્ડ સ્વાતિને હાથ પકડીને બહાર કાઢે છે। 32 સેકન્ડનો આ વીડિયો 13 મેનો હોવાનો દાવો કરાયો। આમ આદમી પાર્ટીએ ભાજપ પર ષડયંત્ર રચવાના આક્ષેપ કર્યા, આપ નેતા અતિશીએ આક્ષેપ કર્યા કે સ્વાતિ પર તપાસના નામે દબાણ કરવામાં આવી રહ્યું છે, સ્વાતિની ષડયંત્રનો મોહરો બનાવવામાં આવી રહ્યું છે, સ્વાતિ સામે ભરતીમાં ગેરરીતિનો કેસ પણ ચાલી રહ્યો છે। આપ નેતા અતિશીએ વધુમાં કહ્યું, સ્વાતિના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવે, સ્વાતિ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ નેતાઓના સંપર્કમાં છે, ષડયંત્ર વિભવકુમાર સામે નહીં પણ કેજરીવાલ સામે રચાઈ રહ્યું છે, વિભવકુમારની અરજી પર પણ પોલીસ કાર્યવાહી કરે। આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવ્યું। આ જીત સાથે આરસીબીએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે। ટીમે લીગ તબક્કામાં સતત 6 મેચ જીતી, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીએ 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા। અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી, 22 મેના રોજ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળશે। લોકસભાના તમામ ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે।
ટેડિયાપાડામાં ચેતર અને મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી મુદ્દે સાંસદ વસાવાની સ્પષ્ટતા કરતા ટીડીઓને ધમકાવવા માટે લાવ્યા હતા એટલે ટેડિયાપાડા ગયો હતો તે પ્રકારની વાત કરી ચેતર વસાવા સાથે ટોળામાં ઘણા દારૂ પીધેલા પણ હતા। સાંસદ વસાવાએ કહ્યું કે ધારાસભ્યને ન શોભે તેવું વર્તન કર્યું છે। ચેતરે કર્મચારીને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસ કર્યા। પોલીસ પણ ચેતર વસાવાને છાવરે છે, આપમાં બધા ગુંડા જેવા છે। ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલ ગેરહાજર રહ્યા। કેજરીવાલ અને સંજયસિંહ મેટ્રો કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા। કેજરીવાલે સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું। બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી રાહત માંગી। માવઠાને લઈને ભારતીય કિસાન સંઘની સરકારને રજૂઆત। ખેડૂતોને માવઠામાં થયેલા નુકસાનમાં સહાય આપવા માટે માંગ કરી। કિસાન સંઘે કહ્યું કે નાના અને મધ્યમ ખેડૂત સહાયથી વંચિત ન રહે। સુરેન્દ્રનગરમાં સિવિલમાં રોજની 500ની ઓપીડી। ડેન્ગ્યુ મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં ઉછાળો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો। વડોદરામાં કેરી વેચતા હોલસેલરો પર તવાઈ। પાલિકાની આરોગ્ય શાખાની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું। કાર્બાઇડથી કેરી પકવનાર સામે આરોગ્ય શાખાએ કાર્યવાહી કરી। કેરી પકવવા માટે ઇથિલિનની પડીકીઓ મળી આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હિન્દુસ્તાન કોકાકોલા પેઢીને દંડ ફટકાર્યો। ખેડાના કોલ્ડ સ્ટોરેજમાં તપાસ માટે મોકલાયેલા પલ્પના નમૂના મિસબ્રાન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। પકડાયેલા જથ્થાને નાશ કરવાનો હુકમ આપવામાં આવ્યો। મોરબીના હળવદમાં જોખમી હોર્ડિંગને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જોખમી હોર્ડિંગ દૂર કરવા માટે એજન્સીઓને તંત્રએ જરૂરી આધાર અને પુરાવા સાથે જ હોર્ડિંગ ઉતારવા માટે 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। 4 જેટલી એજન્સીઝને નોટિસ પણ પાઠવવામાં આવી। પંચમહાલના શહેરામાં પાણીને લઈને લોકો પરેશાન। શાંતાકુંજ સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં સતત 2 દિવસથી નળમાં દૂષિત પાણી આવી રહ્યું છે। નળમાં દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા। ભાવનગરમાં મહાનગરપાલિકા દાવાઓ કરી રહી છે કે પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ ગઈ છે, પરંતુ એક પણ વિસ્તારમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ નથી। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તો પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવી રહ્યો નથી। ભાવનગરમાં મનપા વોટર વર્કર્સે ગેરકાયદેસર નળ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરી છે। 2 દિવસ 250 ગેરકાયદેસર નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા। પાણીની ચોરી કરનાર સામે મનપાની લાલા। ગીર સોમનાથના શિંગોડા ડેમમાંથી 16 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું। ઉનાળુ સિઝન માટે પાણી છોડાતા ખેડૂતોને ઉનાળુ પાકમાં ફાયદો થશે। કચ્છ જિલ્લામાં પાણીની પોકાર। કચ્છ જિલ્લાનું દ્રંગ ગામ વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે। નર્મદાના નીર દ્રંગ ગામ સુધી ન પહોંચતા પાણીને લઈને લોકો વલખા મારવા મજબૂર બન્યા। ઉમરગામમાં તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી। કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકરને રજૂઆત કરી। અધિકારી અને સરપંચોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। અધિકારી ગેરરીતિ આચરતા હોવાની પણ સરપંચોએ રજૂઆત કરી। માઉન્ટ આબુમાં અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 સિંહની લટાર। 6 રીંછ એક સાથે ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। માઉન્ટ આબુમાં 350 કરતા વધુ રીંછ વસવાટ કરે છે। અવારનવાર માઉન્ટ આબુમાં રીંછ જોવા મળતા હોય છે। સિંહના ગઢ ગણાતા ધારી ગીરના ધારી શહેરમાં સિંહ યુગલ પહોંચ્યું હતું। ધારી શહેરમાં સિંહ યુગલની લટાર કેમેરામાં કેદ। રાજકોટ ઉપલેટામાં પારિવારિક સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। કૌટુંબિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું। પરિવારને જાણ કરતા પરિવારે સગીરાને જ ઠપકો આપ્યો, જેને લઈને સગીરાએ બદનામીના ડરથી સગીરાએ એસિડ ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું। સુરતના નાના વરાછામાં કાપડ ચોરતી મહિલા ગેંગનો આતંક સામે આવ્યો છે। કાપડ જોવાનો ઢોંગ કરતી ચોરીને અંજામ આપતી હતી। 3 મહિલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના વરાછામાં બૂટ ચોરોનો આતંક સામે આવ્યો છે। જ્વેલર શોપથી બહારથી મોંઘા બૂટની ચોરી કરી દેવામાં આવી। ફોન પર વાત કરતા કરતા બૂટ ચોરી કરીને શખ્સ ફરાર થઈ ગયો, સીસીટીવી કેમેરામાં કેદ થયો।
હાલોલમાં ફાઇનાન્સ કંપનીએ કરોડોની ઠગાઈ કરી. કંપનીના સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયા. લોન આપવાના નામે 50થી વધુ લોકો પાસે 5 કરોડ જેટલા રૂપિયા ઉઘરાવી સંચાલકો ફરાર થયા. નજર અન્ય સમાચાર. દમણના કચ્છી ગામમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થઈ. બે યુવક વચ્ચે બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી યુવકને ઘાજીકી મોતને ઘાટ ઉતાર્યો. કડીમાં પત્નીને છેડનાર વ્યક્તિની હત્યાનો કેસ. કોર્ટે હત્યા કરનાર પતિની જામીન અરજી ફગાવી. સુરતમાં બે રીઢા બુટલેગરો વચ્ચે ગેંગ વોર. પૂરી ફળિયામાં બુટલેગર ઈશ્વરની કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ થયા. બુટલેગર દુર્ગેશ અને પરવીન અન્ય લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. રાજકોટમાં 9 મહિનાનું બાળક રમતા રમતા કુંડીમાં પડી જતા માસૂમનું મોત થયું. શાલિગ્રામ શિલ્પ બિલ્ડિંગમાં આ બનાવ સામે આવ્યો. ભુજના ધાણેટી નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં દંપતીનું મોત થયું. ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇકમાં સવાર દંપતી પટકાયું. મૃતક મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. ખેડ બ્રહ્મામાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા. અકસ્માતમાં શટલમાં બેઠેલા 4 મુસાફરો થયા ઈજાગ્રસ્ત.